मोटा अशंभ्य अचलगढ़ जैन संघ द्वारा लब्धि महाराज नो गुरु मंदिर खुल्लो मुकायो। मांडवी तालुकाना मोटा अशंभ्या गामे मोटा अशंभ्या अचलगच जैन संघ द्वारा आजे लब्धि महाराजना गुरु मंदिर नो उद्घाटन करवामां आव्यो हतो। गुणोदय सागर महाराज साहेबे पण एमनी विद्वताने वखाणी हती। एवा लब्धि गुरु महाराजना गुरु मंदिर उद्घाटन प्रसंगने न भूतो न भविष्यति गणावता महाराज पूर्व प्रमुख आर गालाए खुशीनी लागणी व्यक्त करी हती। जरे मोटा अशंभ्या अचलगच जैन समाजना प्रमुख प्रवीणभाई गालाए लब्धि मुनि महाराज साहेबनी पादुका अने मूर्तिनी स्थापना आजे करवामां आवी होवानो अने संसार पक्षे लक्ष्मी बापाना मामा एवा लब्धि महाराजना मंदिरनो अहोभाग्य मळ्युं छे त्यारे दाता सहयोगीओनो आभार मानता आ अवसरने दीपावा साध्वी वसंत प्रभा श्रीजी महाराज साहेब भूजथी विहार करी अहीं पधारता तेमणे तेमनी पण अनुमोदना करता मोटा अशंभ्या महाजन सारा कार्य करवा माटे हर हमेशा कटिबद्ध होवानो अने भुज मांडवी अंजार गांधीधामथी पधारेला सौ मेहमानोनो आभार मान्यो हतो। आ कार्यक्रममां महाजनना ट्रस्टीगण शांतिलाल नानजी गड़ा देवचंद जेठालाल घाला झवेरीलाल जयसंग गड़ा विशाल चांपसी छेड़ा जयंतीलाल टोकरसी छेड़ा मणिलाल लालजी घाला श्यामजी लघु सावला रतिलाल जीवराज छेड़ा तथा तमाम सभ्यों अने मुंबई थी बोड़ी संख्या में महाजन उपस्थित रही कार्यक्रम ने दीपावी हतो। गुरु मंदिर ना निर्माण नो लाभ मातृश्री नेणबाई लखमसी उमरसी घाला परिवारे लीधो हतो। लब्धि गुरु मंदिर प्रतिष्ठा कार्यक्रम प्रसंगे सवेरे 8 वागे प्रतिष्ठान अने 10 वागे ध्वजा त्यारबाद शांति स्नात्र पूजा सहित कार्यक्रमों योजाया हता। स्टोरी बाय परेश जोशी मासापुरा न्यूज चैनल मांडवी कच्छ। चौमास नी सीजन એટલે ધર્મ આરાધનાની મોસમ કહેવાય ત્યારે જૈન સાધુ સાધ્વી ભગવંતો નવકલ્પી વિહારમાંથી 8 કલ્પ સુધી એટલે કે 8 માસ સુધી અલગ અલગ ગામોની અંદર અને નગરોની અંદર વિચરણ કરતા હોય અને જ્યારે 9મું કલ્પ ચાતુર્માસ કલ્પ આવે ત્યારે 4 મહિના સુધી એક જ ગામની અંદર એ એરિયાની અંદર ધર્મ આરાધના કરતા પોતે અને સંઘના શ્રાવક શ્રાવિકા ભાઈ બહેનોને ધર્મ આરાધનાની અંદર જોડવા માટે પોતે 4 મહિના સુધી પ્રવચન વ્યાખ્યાનવાણી દ્વારા માનવ સેવાના કાર્યો જીવદયાના કાર્યો આત્મા ઉન્નતિના કાર્યો આત્મા સાધના દ્વારા મુક્તિનો માર્ગ એ આત્માનો પોતે પ્રાપ્ત કરે એવા ભાવોની સાથે જીનવાણીનું શ્રવણ કરાવતા હોય છે। આજે મોટા અસંભ્ય નગરના આંગણે એક ગુરુ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહેલ છે અને એ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કચ્છના એક મોટી ખાખરના ખરતરગત સંપ્રદાયની અંદર લબ્ધિ મુનિ તરીકે એક મહારાજ સાહેબ થઈ ગયા એ માતુશ્રી નેણબાઈ લખમસી ઉમરસી પરિવારના સ્વજન થાય સંસાર પક્ષે અને એ પરિવારજનોએ જે તે સમયે એ મુનિશ્રી મોટા અસંભ્યા નગરે કાળધર્મ પામ્યા હતા અને એના કાળધર્મની ભૂમિની ઉપર પૂર્વે દેરી રહેલી હતી તો એ પરિવારના કુમારભાઈ વગેરે આ એક આખું ગુરુ મંદિર નિર્માણ કરાવી અને સંઘના સાથ સહકારની સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો છે ત્યારે જૈનાચાર્ય શ્રી કવિન્દ્ર સાગર શ્રી સ્વરજી મહારાજા સાહેબ એમના સાનિધ્યની અંદર આ લબ્ધિ મુનિ મહારાજ સાહેબની કહેવાય છે મૂર્તિની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે। ચાતુર્માસની બાબત કહું ત્યારે ચાતુર્માસની અંદર કચ્છની અંદર ગયા વર્ષે કોરોનાના કારણે અને પરિસ્થિતિ નિર્માણના કારણે મુંબઈ ઘરાઓ બધાએ પોતપોતાની જગ્યા ઉપર રહી કરી અને સાધુ સંતો પણ અન્ય અન્ય સંકુલોમાં જે તે જગ્યાએ રહી કરીને ચાતુર્માસ ગાળેલ પણ આ વર્ષે થોડોક જ્યારે વાતાવરણ ખુલ્યું છે ત્યારે મુંબઈ ઘરાઓ કચ્છ મુંબઈથી કચ્છ આવી કરી ઠેર ઠેર ગામડે ગામડે ચાતુર્માસિક 2 મહિના સુધી અનુકૂળતા પ્રમાણે આરાધનાઓ કરતા ગામડે ગામડે આવ્યા છે અને રહેશે ત્યારે અમારા આશાપુર ન્યૂઝ કે જે કચ્છની દરેક સમસ્યાઓને હલ કેમ થાય એના માટે વાચા આપતી આ એક ચેનલ છે એટલું જ નહીં માત્ર ધર્મના ક્ષેત્રની અંદર પણ સારી રીતે વિધવિધ મહોત્સવો દરેક ધર્મના કાર્યક્રમો થતા હોય ત્યારે માં આશાપુરા ન્યૂઝની સુંદર સેવાઓ રહી છે ત્યારે માં આશાપુરા કચ્છની ધણી જોવા જાય હા કચ્છની ધણી કહેવાય ત્યારે માં આશાપુરા ન્યૂઝ એ પણ એક આવા જ નામની સાથે તમે શરૂ કરેલ છે લગભગ 15 વર્ષો થઈ ગયા હશે આ ચેનલને પણ આ ચેનલની સુંદર સેવાઓ હર હંમેશા
ધર્મ ક્ષેત્ર પણ રહી છે. દુનિયામાં બીજા સમાચારો તો ઘણા બધા આવતા હોય, પણ આ ધર્મના સમાચારો દ્વારા જેમ સમુદ્રની અંદર ખારા પાણીની સામે પણ મીઠું પાણી જ્યારે આવે ત્યારે ખારા પાણીને પણ હટવું પડે, તેમ આ મા આશાપુરા ન્યૂઝ ધર્મના સમાચારો ફેલાવી કરી અને જ્યાં ક્યાં દુષ્ટ તત્વો હોય, જ્યાં ક્યાં પણ અનેક પ્રકારની કહેવાય છે સમસ્યાઓ ઊભી થતી હોય, એ સમસ્યાઓ દૂર કરવાની અંદર નિમિત્ત બને એવા શુભ આશીષ આજના દિવસે. જય જિનેન્દ્ર. મોટા અસંભ્યા કચ્છી વિસાવ ઓસવાલ અચલગઢ જૈન સંઘના પ્રમુખ સ્થાનેથી હું પ્રવીણચંદ્ર રવજી ગાલા સંસ્થાના કચેરીમાં આજે મા ચેનલનો ઇન્ટરવ્યુ આપવા માટે મને સમર્થન આપ્યું છે તે બદલ એમનો હું આભાર માનું છું. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂજ્ય સાધ્વીજી વસંત પ્રભા શ્રી પર્વતની મત્રા ધરાવતા સાધ્વીજી ભગવંતોની પરમ નિશ્રાથી આજ રોજ એમના આશીર્વાદથી એમના આશીષ વચનથી પરમ પૂજ્ય લબ્ધિ મુનિ શ્રી મહારાજ સાહેબનો આજે ગુરુ મંદિર અને પદુકા મંદિર પદુકાનું આજ મંદિરની અંદર પુનઃસ્થાપના કરવાનો આજે અવસર સોનેરી અવસર મોટા અસંભ્યા ગામને સાંપડેલ છે તે બદલ મોટા અસંભ્યા ગામ ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છે. માતૃશ્રી નેણબાઈ લખમસિંહ ઉમરસિંહ ગાલા પરિવાર જે આ તકને ઝડપી લીધું છે, સંસાર પક્ષે લખમસિંહ બાપાના શ્રી લબ્ધિ મુનિ મામા થતા હતા, તેમનો પરિવાર કુમારભાઈ ડૉક્ટર વાડીલાલ મણિલાલભાઈ જે જેઓ પરિવારના છ ભાઈઓ છે, સાધ્વીજી ભગવંત શ્રી મોક્ષ ગુણાશ્રી મહારાજ સાહેબ આજે PhDની ડિગ્રી ધરાવતા ખૂબ વિદ્વાન સાધ્વી જે છે તે પરિવારના એક દીકરી છે, તેમને બી અમને ખૂબ અંશક થાય છે. આજે અમારા મહાજનની આ કારોબારીની સમિતિ અમારા ટ્રસ્ટ બોર્ડના અધિકારીઓ અમારી કચેરીમાં બેઠા છે. આજે આચાર્ય ભગવાન આટલો મોટો વિહાર કરીને ભુજથી આસંબિયા સુધી આવ્યા છે. પૂજ્ય સાધ્વી મુખ્ય સાધ્વી વસંત પ્રભાશ્રી મહારાજ સાહેબનો આજથી 2 વર્ષ પહેલાં લબ્ધિ મુનિશ્રી મહારાજ સાહેબની પ્રતિમાજીની મૂર્તિ અને ડેરી જોતા ખૂબ જ રડ્યા હતા. તેમને અમારા સંઘના અધિકારીઓને બોલાવ્યા, અધિકારીઓ વતીથી મારી મુખ્ય પ્રમુખ તરીકેની એમણે વચન લીધો કે આ ડેરી અને આ પ્રભુ આ આચાર્યને તમે શું સમજો છો એ લબ્ધિને તમે જાણતા નથી, પરંતુ આનું પુનઃનિર્માણ કરવા માટે તમે આજે અમારી પાસે પ્રતિજ્ઞા લો. એ પ્રતિજ્ઞા લીધા પછી લોકડાઉન આવી ગયો, ધીરે ધીરે કરતાં 2 વર્ષ નીકળી ગયા. દાતા પરિવારે ખૂબ જ સુંદર અને સરસ રીતે આ પરિવારે આ પ્રસંગને ખૂબ ભૂમિતિ છે. મહાજનશ્રી એ સારા કાર્ય કરવા માટે હંમેશા સિદ્ધતા રાખવી છે, પણ એ પરિવારને બી અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આવો સરસ મજાનો કાર્યક્રમ આ સંઘને એણે સાંપડ્યો છે. સંઘ હંમેશા એમનો ઋણ અધિકાર કરશે. મોટા અસંભ્યા અચલગઢ જૈન સંઘના ટ્રસ્ટીઓ અધિકારીઓ અને કારોબારી સભ્ય ને જેઓ અત્યારે મોટી સંખ્યામાં હાજર છે, મોટી સંખ્યામાં બધા પ્રવચન થયા છે, હાજર રહેલા ખતરગઢના દરેકે દરેક મહાનુભાવોને ભુજ માંડવી અંજાર અને ગાંધીધામથી પધારેલા દરેક મહેમાનોનું આ ક્ષણે હું ખૂબ તમનો આભાર માનું છું કે સંઘની અને શુભેચ્છા ખતરગઢ અને પાચલગઢ વચ્ચે એવો કોઈ બી અભિપ્રાય મોટા અસંભ્યા ગામે કર્યો નથી અને રહેશે બી નહીં. ગુરુ અમારા છે, ગુરુ આપના બી છે, ગુરુ અમારા અંતરના અમને આપો આશીર્વાદ એવા સાથે મોટા અસંભ્યા જૈન સંઘ વતીથી હું સૌનો આભાર માનું છું. અત્રે પધારેલા સર્વ મહેમાનોનો આભાર, અત્રે પધારેલા મા ચેનલના અધિકારીઓ પરેશભાઈ તેમજ કચ્છ મિત્ર તેમજ પત્રકારોનો બી આભાર માનું છું. તે બદલ હું મોટા સંભ્યા જૈન સંઘ વતીથી તમનો આભાર માનું છું. જય જિનેન્દ્ર. બોલો બોલો શ્રી સુપાસનાથ ભગવાન કી જય. શ્રી લબ્ધિ મુનિ મહારાજ કી જય. આજનો મોટા અસંભ્યા નગરે ખરેખર ન ભૂતો ન ભવિષ્યતિ, ઇન ધ સેન્સ કે અમે લોકો હવે આવા પ્રસંગો ઉજવવા માટે રહીશું જ નહીં. એટલે આ એક પ્રસંગ છે, લબ્ધિ મુનિ મહારાજની ડેરીનો પ્રતિષ્ઠા મહોત્સવ, જેના માટે જો ગવર્મેન્ટના લોકડાઉન અંકુશો ન હોત તો આજની તારીખમાં હું ડેફિનેટલી કહું છું કે ઓછામાં ઓછા 4-5 હજાર માણસો અહીંયા આવ્યા હોત. કારણ કે ખતરગઢના જે મેઇન જે
સંતોષે મોહન મહારાજ અને આ લબ્ધિ મુનિ માતૃશ્રી નેણબાઈ લખમસિંહ ઓમરસિંહ પરિવારના લખમસિંહભાઈના મામા થતા હતા લબ્ધિ મુનિ. અને જે લબ્ધિ આપણે કહીએ છીએ, જ્ઞાન લબ્ધિ અને શક્તિ એમની એવી અજળ હતી કે ઇવન ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ સમકાલીન હતા. એમણે પણ એમને એમની વિદ્વતાને વખાણ્યા હતા. આજે અમારા ગામમાં આવો એક અલભ્ય પ્રસંગ ભોગી રહ્યા છે અને જેમાં અમારા જેવા ભાગ્યશાળીઓની હાજરી છે એ બહુ મોટામાં મોટી ઉત્તમ તક છે અમારા માટે. તો આટલું કહીને હું મિસામી વિક્રમ મા પરિવાર આશાપુરા ચેનલ અને વન ઇન્ડિયા ચેનલે જે અમારી ઇન્ટરવ્યૂ લીધી એને માટે ખરેખર અમે ખૂબ ખૂબ આપનો પણ આભાર માનીએ છીએ. ધન્યવાદ.